નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સાત ઓક્ટોબર બે હજાર બાવીસના અગત્યના કરંટ અફેર્સના દ્રશ પ્રશ્નોની આ સિરીઝમાં આપ સ્વાગત છે ચાલો તો શરૂ કરીએ સૌથી પહેલો સવાલ છે કે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી પુરસ્કાર કોણે જીત્યો છે વિકલ્પો જોઈ લઈએ એલાપ સોલ્ચ ઋસી સનક એન્જેલા મર્કેલ કે લોર્ડ સાન્સેલર તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એન્જેલા મર્કેલ જેઓ જર્મનીના જૂના સાન્સેલર પણ હશે અને આ સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી પુરસ્કાર છે એને નાન સેન પુરસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ કરીને જ્યારે જ્યારે તેઓ જર્મનીના સાન્સેલર હતા એ દરમિયાન બે હજાર પંદર સોળમાં આશરે એક પોઈન્ટ બે મિલિયન જેટલા શરણાર્થીઓ છે તેમને એમણે જર્મનીમાં આશરો આપ્યો હતો આ બદલ છે આ એવોર્ડ છે એમને મળેલો છે ચાલો તો આગળ જોઈએ બીજો સવાલ છે તાજેતરમાં ફૈઝાબાદ કેન્ટનું નામ બદલીને શું કરાયું છે વિકલ્પો જોઈએ આયોધ્યા કેન્ટ અટલ કેન્ટ ભગતસિંહ કેન્ટ કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અયોધ્યા કેન્ટ ફોટોમાં પણ આપ જોઈ શકો છો ખાસ કરીને દશેરાના દિવસે છે રક્ષા મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આ મંજૂરી આપી દેવામાં આવી છે જો કે અગાઉ પણ અયોધ્યા રેલવે સ્ટેશન છે એ નામ બદલાયું છે અગાઉ એનું નામ એ જ હતું ફૈઝાબાદ રેલવે સ્ટેશન પણ ત્યારબાદ એને ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલી અયોધ્યા રેલવે સ્ટેશન કરી દેવાયું છે ઓકે અયોધ્યા ઉપરથી એક પ્રશ્ન મિત્રો યાદ રાખવો જોઈએ કે તાજેતરમાં જ લતા મંગેશકર છે એમના જન્મજયંતિ નિમિત્તે છે યોગી આદિત્યનાથે જે અયોધ્યામાં લતા મંગેશકર ચોક છે એનું ઉદ્ઘાટન કરેલું છે ઉત્તર પ્રદેશની વાત ચાલુ છે તો લખનઉમાં દેશનું સૌપ્રથમ પ્રથમ નાઇટ સફારી પાર્ક છે એ બનશે અને આયુષ્યમાન ઉત્કૃષ્ટ પુરસ્કાર બે હજાર બાવીસ ઉત્તર પ્રદેશે જીત્યો છે ચાલો આગળ જોઈએ તાજેતરમાં વર્લ્ડ કપ માટે અમ્પાયરિંગ પેનલમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય કોણ બન્યું છે દીક્ષિત જોશી પ્રવીણ સાબરા નીતિન મેમન કે એક પણ નહીં આ ફોટોમાં જોઈ શકો છો નીતિન મેમન છે તેઓ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પસંદ થનાર એકમાત્ર ભારતીય છે બરાબર છે ચાલો આગળ જોઈએ તાજેતરમાં વિશ્વ હોકીના વાર્ષિક સ્ટાર ખેલાડી કોણ બન્યા છે ગુરજીત કૌર મનપ્રીત કૌર મુમતાજ ખાન કે એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુમતાજ ખાન આપ આને અંગ્રેજીમાં પણ જોઈ શકો છો બાજુમાં જોઉ છો કે કોંગ્રેચ્યુલેશન મુમતાજ ખાન ફોર વિનિંગ ધ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર રાઇઝિંગ સ્ટાર પૂછાય તો પણ જવાબ આમ રહેશે મુમતાજ ખાન છે તેઓ લખનઉના છે અને ખાસ એપ્રિલમાં જે જુનિયર વર્લ્ડ કપ રમાયો હતો એ દરમિયાન છ મેચમાં તેમણે આઠ ગોલ કર્યા હતા જેમાંથી એક હેડ્રિક હતા બરાબર તો હોકીમાં નવા ઉભરતા ખેલાડી તરીકે મુમતાજ ખાન છે તેઓ પસંદગી પામ્યા છે અને હોકીની વાત હોય તો હોકીના જાદુગર છે મેજર ધ્યાનચંદ એમને આપણે ભૂલી શકીએ નહીં ચાલો અહીંયા તે એક પ્રશ્ન યાદ કરી લે કે તેમના જન્મદિવસને આપણે ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવીએ છીએ તો ક્યારે ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચાલો પાંચમો સવાલ જોઈએ કઈ બેંકે તાજેતરમાં ગ્રાહકો અને બિનગ્રાહકો માટે વોટ્સઅપ બેન્કિંગ સેવા શરૂ કરી છે એસબીઆઈ બેન્ક ઓફ બરોડા પંજાબ નેશનલ બેન્ક એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પંજાબ નેશનલ બેંક કે જેણે વોટ્સઅપ બેન્કિંગ સુવિધા બધા માટે ચાલુ કરી છે વાત પંજાબ નેશનલ બેન્કની કરીએ તો એની સ્થાપના લાહોરમાં અઢારસો ને ચોરાણુંમાં થઈ હતી હાલ આ બેંકનું વડું મથક છે એ દિલ્હી છે અને પંજાબ નેશનલ બેંકના અધ્યક્ષ કે સી ચક્રવર્તી છે વિદ્યાર્થી મિત્રો બેંકની વાત છે તો આપણે એચડીએફસીની વાત પણ કરી લઈએ કે એચડીએફસી બેંક દ્વારા બેંક્સ ઓન વ્હીલ યોજના છે ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે જ્યારે ઓલ વેમન્સ બેંક કેરળમાં શરૂ કરવામાં આવી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ભારતનો જીડીપી છે એ સાત ટકા નક્કી કરવામાં આવ્યો છે ઓકે તો આટલા હતા બેંકને લગતા સવાલ આગળ વધીએ છઠ્ઠો સવાલ છે તાજેતરમાં ભારતીય મૂળના વિવેકલાલને કયા દેશના લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કેનેડા જાપાન ચીન કે અમેરિકા તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે અમેરિકા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન દ્વારા તેમને આ પુરસ્કાર જે આપવામાં આવ્યો છે જનરલ એટોમિક્સના સીઈઓ તરીકે તેઓ હાલ ફરજ બજાવી રહ્યા છે ચાલો આગળ જોઈએ સાતમો સવાલ તાજેતરમાં કોણે ઉદ્યોગોની સહાયતા માટે આત્મનિર્ભર ગુજરાત યોજના જાહેર કરી છે ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી જગદીશ વિશ્વકર્મા કે એ અને સી તો આપણો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ હકીકત વિદ્યાર્થી મિત્રો એ છે કે ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી જગદીશ વિશ્વકર્મા છે બંને સાથે આ યોજનાની શરૂઆત કરી હતી બાજુમાં ફોટો જોઈ શકો છો જવાબ ડી આવશે એ અને સી બંને ચલો એના બસનો સવાલ જોઈએ તુલસી તંતીનું એક ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ અવસાન થયું તેઓ કયા નામથી જાણીતા હતા સોલારમેન નવીનીકરણ વિન્ડમેન કે મિસાઇલમેન તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિન્ડમેન બાજુમાં ફોટો જોઈ શકો છો તેઓ સ્વિજલોન્ડના સ્થાપક છે અને સૌરાષ્ટ્રના રાજકોટના વતની છે અને હાલ તેઓ ચેરમેન હતા રિન્યુઅલ રિન્યુએબલ એનર્જીના અને તાજેતરમાં એમનું હાર્ટ એટેકથી નિધન થયું છે સુજલોન છે એ સોથી વધારે દેશમાં વિન્ડ ફાર્મ ધરાવે છે અને દેશના વિન્ડમેન તરીકે જાણીતા છે વતન રાજકોટની વાત કરીએ તો દેશમાં ડીઝલ એન્જિન ક્ષેત્રે મહત્વનું શહેર છે સૌ પ્રથમ સૌરાષ્ટ્રમાં એઇમ્સ છે એ રાજકોટ ખાતે બનશે અને ગુજરાતમાં કાર્ગો વિમાન માટે સૌપ્રથમ કારખાનું ટાટા છે એ રાજકોટ ખાતે નાખવાની છે તાજેતરના બે પ્રશ્નો યાદ કરીએ તો રાજકોટ ખાતે સ્પોર્ટ્સ કાર્નિવલ યોજાઈ ગયો અને યુનિવર્સિટીનું કલા મહોત્સવનું આયોજન પણ રાજકોટમાં જ થયું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અને એ સમયે ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તેઓ ખાસ હાજર રહ્યા હતા ઓકે ચાલો આગળ જોઈએ અમેરિકા દ્વારા ઈરાની તેલના વેપાર દ્વારા કઈ ભારતીય પેટ્રોકેમિકલ કંપની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તિબલાજી રિલાયન્સ ગેલ કે મનાલી તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે તિબલાજી હવે આ જે તિબલાજી કંપની છે એ વડુમથક છે એનું મુંબઈ અને ખાસ કરીને આ છે એ ટ્રિલિયન્સ નામની એક બ્રોકર કંપની છે કે જે ઈરાનથી તેલ ખરીદી ભારત લાવી અને અહીંયાથી બલ્કમાં છે એ ચીનને વેચી દે છે તો આ પ્રથમ એવી કોઈ ભારતીય કંપની બની કે જેના પર અમેરિકા છે એણે પ્રતિબંધ મૂક્યો હોય ઓકે આગળ જોઈએ કોમેન્ટ સેક્શન વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ નીરજ ચોપડા છે જેવીય થ્રો સાથે સંકળાયેલા છે પ્રદીપભાઈનો સાચો જવાબ છે ડીજે એન્ટરટેઇનમેન્ટ છે નાઇસ થેન્ક યુ એના પછી પ્રદીપભાઈ ગડાદરા જે એમણે જવાબ આપ્યો છે કે રશિયાના પ્રેસિડન્ટ છે વાલાદિમીર પુતિન છે અને બીજી ઓક્ટોબર છે એ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ છે અશ્વિનભાઈ આભાર દસમો સવાલ જોઈએ તાજેતરમાં સમાચારમાં રહેલ બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઉભરતા પ્રવાહો પરનું સેમિનારનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ટ્રાય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એના ચેરમેન પીડી વાઘેલા સાહેબ દ્વારા છે આ સેમિનારનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું આવા જ ઉદઘાટનની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તાજેતરમાં આત્મનિર્ભર ગુજરાત છે એની શરૂઆત છે ભૂપેન્દ્ર પટેલ સાહેબે કરી ગૌવંશ પોષણ અભિયાનની શરૂઆત પણ ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પોષણ અભિયાન પરથી યાદ રાખીશું એકથી સાત સપ્ટેમ્બરને પોષણ સપ્તાહ તરીકે અને આખું સપ્ટેમ્બર માસ છે એને પોષણ મહિના તરીકે યાદ રાખવાનો છે આપણે દિલ્હીથી પોષણ અભિયાન ટુ પોઈન્ટ ઝીરો છે એની શરૂઆત મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવી હતી ઓકે ચાલો એક સવાલ તમને ગુજરાતમાં કયા જિલ્લામાં પોષણ વાટિકાની સ્થાપના કરવામાં આવશે આ પ્રશ્નનો જવાબ ચોક્કસથી લખશો ફરી મળશું ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ